ફ્રેન્ડ્સ, વેરી ગુડ ઇવનિંગ. હું મનીષ સિંધી આપ સૌનું સ્વાગત કરું છું આપણા બધાની સહિયારી યુટ્યુબ ચેનલ મનીષ સિંધી ખાતે. આજે આપણે વાત કરીશું જીકે ઇન ગુજરાતીનો સેટ નંબર 15. આના પહેલાંના આપણે 14 વિડીયો બનાવી ચૂક્યા છીએ, જેની અંદર આપણે વિવિધ ક્ષેત્રથી જીકેના પ્રશ્નો કવર કર્યા છે. જો તમારે જોવાના બાકી હોય, પ્રથમ વખત આ વિડીયો જોઈ રહ્યા હો, તો એ વિડીયો જો તમારી પાસે સમય હોય તો અવશ્ય જોજો, જેથી કરીને તમને આવનારી પરીક્ષામાં મદદરૂપ થઈ શકે. ફ્રેન્ડ્સ, આ વિડીયોની લાઇકની જે પણ કેપેસિટી જે છે એ તમે જાતે ડિસાઇડ કરજો, અને જાતે લાઇક કરીને તમે બતાવજો કેટલો કરી શકીએ છીએ. આમાં બેઝબોલમાં ખેલાડીઓની સંખ્યા કેટલી હોય છે, આનો પહેલો જ પ્રશ્ન તમારા માટે. બેઝબોલમાં ખેલાડીઓની સંખ્યા કેટલી હોય છે એ તમારે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. પોલોમાં ખેલાડીઓની સંખ્યા 4. વોલીબોલમાં દરેક ટીમના ખેલાડીઓની સંખ્યા કેટલી હોય છે, તો 6 ખેલાડીઓ હોય છે વોલીબોલની અંદર. બાસ્કેટબોલની અંદર રમનારા ખેલાડીઓની વાત છે, જે લોકો રમે છે. આમ તો બાસ્કેટબોલમાં 10-12 પ્લેયર હોય છે, પણ જે વખતે રમવા જતા હોય છે ત્યારે 5 પ્લેયર એક સાથે ઉતરતા હોય છે. એ ખાસ યાદ, આપણે સબસ્ટિટ્યૂટની વાત નથી કરતા. નીચેનામાંથી કઈ રમતમાં સ્ત્રી અને પુરુષ બંને ખેલાડી રમતા હોય છે, તો આજે ક્રાફ્ટ બોલ જે છે, એકચ્યુઅલી આ ક્રાફ્ટ બોલ તરીકે ઓળખાય છે, તો એ ક્રાફ્ટ બોલની અંદર બંને હોય છે. આના આન્સર લખી દીધા છે મેં ઓલરેડી. ચલો, દાદાના નામથી કોણ જાણીતું છે ખેલાડી તરીકે, તો યાદ રાખજો મેજર ધ્યાનચંદજીને દાદાના નામથી ઓળખવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય ફૂટબોલ મેચની જે સામાન્ય જે અવધિ હોય છે, સમય મર્યાદા, એ કેટલી હોય છે, તો એ હોય છે 90 મિનિટની. કેટલા મિનિટની હોય છે? 90 મિનિટની. પોલ વોલ્ટના બાદશાહ તરીકે કોને ઓળખવામાં આવે છે, તો સર્ગેઈ બુકા. અને યાદ, નામ યાદ રાખી લેજો, જેમને પોલ વોલ્ટના બાદશાહ તરીકે ઓળખવામાં આવે છે. ક્રિકેટ ખેલાડીઓની મધ્ય હોલીવુડના નામથી કોણ જાણીતું છે, તો યાદ રાખજો સેન વોન જે છે એને હોલીવુડના નામથી ઓળખવામાં આવે છે. ગ્રેટ ડિલેર ના ઉપનામથી કોણ, કયા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અમ્પાયર જાણીતા છે, તો ડિકી બર્ડ એ ગ્રેટ ડિલેર ના ઉપનામથી જાણીતા છે. ભગવાન બુદ્ધે જ્યારે જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી એ સ્થળ કયું હતું, તો એ હતું બોધગયા. આર્ય સમાજની સ્થાપના સ્વામી દયાનંદે કરી હતી. પંજાબી ભાષાની લિપિ કઈ છે, તો એ છે ગુરુમુખી. ભારતનું મુખ્ય ભૂમિનો દક્ષિણનો કિનારોની વાત કરવામાં આવે, તો એ છે કન્યાકુમારી. ભારતમાં સૌ પ્રથમ સૂર્ય કયા રાજ્યમાં નીકળે છે, તો એ નીકળે છે અરુણાચલ પ્રદેશની અંદર. ઇન્સ્યુલિનનો ઉપયોગ કયા રોગની સારવાર માટે થાય છે, મધુપ્રમેહ, ડાયાબિટીસ. બિહુ કયા રાજ્યનું પ્રસિદ્ધ પર્વ છે, તો એ આસામનું પ્રસિદ્ધ પર્વ છે. કયા વિટામિન આમળામાં કયો વિટામિન પુષ્કળ માત્રામાં મળી આવે છે આપણને, તો એ મળી આવે છે આપણને વિટામિન સીમાં. આમળાથી આપણને કયો વિટામિન મળે છે, વિટામિન સી મળે છે. ભારતના પ્રથમ ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિંગ. કાગળની શોધમાં કયો દેશ અગ્રેસર છે થયો હતો, શોધ કરી હતી, તો એ હતી ચીન. ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ હતું સિદ્ધાર્થ. ભારતમાં આર્મી બેલ્સનું આર્મી જે આપણી જે છે એના સર્વોચ્ચ નેતા કોણ હોય છે, તો એ હોય છે રાષ્ટ્રપતિ. સર્વોપરિ કોણ હોય છે, તો રાષ્ટ્રપતિ હોય છે 3-3 પાંખના. રંતાધણુપણું એ કયા વિટામિનની ખામીના લીધે થાય છે, તો વિટામિન એની લીધે. વિટામિન એ એટલે આંખોની બીમારી. પોંગલ કયા રાજ્યનો તહેવાર છે, તો તમિલનાડુનો તહેવાર છે. ગિદ્ધા અને ભંગડા આ કયા રાજ્યના લોકનૃત્યો છે, તો એ છે પંજાબના. ટેલિવિઝનનું આવિષ્કાર કોના દ્વારા કરવામાં આવ્યું હતું, જ્હોન લોઝી બાયર્ડ. ભારતની પ્રથમ મહિલા શાસિકા કોણ હતી, તો રજિયા સુલતાન. માછલી શેની મદદથી સ્વાદ, એના જે ગિલ્સ હોય છે, ભીંગડા કહેવાય ને એનાથી લે છે. ઇન્કલાબ જિંદાબાદનો નારો કોને લગાવ્યો હતો, તો યાદ રાખજો એ લગાવ્યો હતો ભગતસિંહે. જલિયાવાલા બાગ જે છે એ કયા વર્ષે ક્યારે અને ક્યાં થયું હતું, તો 1919માં થયું હતું, ખાસ યાદ રાખજો. 1939માં કોંગ્રેસ છોડ્યા પછી સુભાષચંદ્ર બોઝે કયા પક્ષની સ્થાપના કરી હતી, તો એ સ્થાપના કરી હતી ફોરવર્ડ બ્લોકની. પંજાબ કેસરીના ઉપનામથી કોણ પ્રખ્યાત છે, તો લાલા લજપત રાય. સેન્ડર્સની હત્યા કોણે કરી હતી, ભગતસિંહે. 1857માં સૌ પ્રથમ બલિદાન કોણે આપ્યું હતું, તો મંગલ પાંડેજીએ. ભારતની પ્રથમ મહિલા ગવર્નર કોણ, તો સરોજિની નાયડુ. માઉન્ટ એવરેસ્ટને 2 વાર ચડી આવનાર પ્રથમ મહિલાનું નામ, તો સંતોષ યાદવ. બ્રહ્મ સમાજની સ્થાપના રાજારામ મોહનરાય દ્વારા કરવામાં આવી હતી.
સ્વામી દયાનંદ સરસ્વતીનું મૂળ નામ શું? તો મૂળશંકર. વેદના લોટસના સૂત્રને કોણે આપ્યું હતું? તો એ આપ્યું હતું દયાનંદ સરસ્વતીએ. રામકૃષ્ણ પરમહંસની રામકૃષ્ણ મિશનની સ્થાપના સ્વામી વિવેકાનંદજી દ્વારા કરવામાં આવી હતી. જ્યારે વાસ્કોદમી ગામા ભારતમાં આવ્યો ત્યારે વર્ષ કયો હતો? 1498. વાસ્કોદી ગામા કયા દેશનો વતની હતો? પોર્ટુગલનો હતો. હવા મહેલ ક્યાં આવેલું છે? તો એ જયપુર ખાતે આવેલું છે. કયા શીખ ગુરુએ શીખ ધર્મના સ્થાપક માનવામાં આવે છે? ગુરુ નાનક. શીખોનો મુખ્ય તહેવાર બૈસાખી. આયર્નમેનના નામથી કોણ જાણીતું છે? સરદાર વલ્લભભાઈ પટેલ. નેતાજી કયા મહાન પુરુષને કહેવામાં આવે છે? તો એ કહેવામાં આવે છે સુભાષચંદ્ર બોઝજીને. દિલ્હી આધારિત લાલ બહાદુર શાસ્ત્રીની સમાધિનું નામ શું છે? તો એ છે વિજયઘાટ. શું નામ છે એમનું? વિજયઘાટ. મહાભારતના રચયિતા મહર્ષિ વેદવ્યાસ. અર્થશાસ્ત્ર નામનું પુસ્તક કોણે લખેલું છે? ચાણક્યએ લખેલું છે. જય જવાન જય કિસાનના સૂત્રને કોણે આપ્યો હતો? તો લાલ બહાદુર શાસ્ત્રીએ. સંવિધાનના જ સંવિધાનસભાની વાત કરનાર કાયમી પ્રમુખ કોણ હતા? તો એ હતા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. સંવિધાનસભાના બંધારણની જે ડ્રાફ્ટ સમિતિ હતી એના પ્રમુખ કોણ હતા? ડૉક્ટર ભીમરાવ આંબેડકર. વિશ્વ રેડક્રોસ ડે કઈ તારીખે ઉજવવામાં આવે છે? 8 મેના રોજ ઉજવવામાં આવે છે. સૂર્યોદયનો દેશ કયા દેશ માટે ઓળખાય છે? આવું તો આવું કહેવામાં આવે છે જાપાન માટે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે? 8 માર્ચના રોજ. વિસ્તારની દ્રષ્ટિએ ભારતમાં સૌથી નાનું રાજ્ય તો ગોવા. ઓનમ કયા રાજ્યનો પ્રસિદ્ધ તહેવાર છે? તો એ કેરળનો પ્રસિદ્ધ તહેવાર છે. જ્યારે દિલ્હી ભારતની રાજધાની બની ત્યારે 1911. અને સૌથી તેજસ્વી ગ્રહ કયો છે? તો શુક્ર છે. એ ખાસ યાદ રાખજો. આ છે આપણો જીકેનો 15 નંબર પાર્ટ. ફ્રેન્ડ્સ, આની અંદર આપણે ઘણો ફટાફટ કવર કર્યું છે, સમયની અવધિ ઓછી હોવાના કારણે. હવે તમે જો વિડીયો સંપૂર્ણપણે જોયો હોય તો બાસ્કેટબોલની રમતમાં, કઈ રમતમાં? બાસ્કેટબોલની રમતમાં રમવા માટે કેટલા ખેલાડીઓ ઉતરે છે એ તમારે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો એન્ડ હેવ અ નાઇસ ડે.